હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લા આલે તાજો તું રેવા દો ને એમને, એટલે હેરાન થશે ખોટી. દા તનુ દાદા કહી દેજે મારા ચપ્પલ છે, કહી દે. હસન કે જાનવરી બાના જોડા સાક સમારવા બેઠી છે. પપ્પા ને અરે હા કે દે યાર, ગરમા ગરમ રોટ લે. ગરમી જબરજસ્ત ચાલુ થઈ ગઈ છે. પહેલાં તો જે હેરાન થયો ગરમીમાં, જોરદાર ગરમી ચાલુ થઈ છે. સહન તો કરે, હવે છૂટકો નથી. ગરમી રહેવા પછી અમદાવાદની દુકાન નીકળી જાય એવી ગરમી હોય. આ લોકો માટે એસી કરીએ તો આ એસી આ લોકોને હતું નથી. બોલો કેટલા કેટલા કે એસી બંધ કર્યું તો અરે કાદી કોઈ દિવસ પાછા નથી યાદ, બધું હોત થોડો ખાઈ લે. હમણાં જોજો, હમણાં કરંટ આવશે, કરંટ આવશે. ચલો ભાઈ, અત્યારે થોડો વહેલો નીકળી રહ્યો છું, કારણ કે જો પૂના 9 વાગે ખાલી મગ વગાડવાના બાકી છે. મગ વગાડી જાય, કશો વાંધો નહીં. તો હા, તો દસ મિનિટ કીધું કીધું હોય કોણ, બાકી કઈ નહીં. કે હરી હરી બોલતો પાપા. ગુડ મોર્નિંગ પાપા, જય શ્રી કૃષ્ણ. પાપા પાપા માલા માટે, માલા માટે શું લાવું છો? શું લાવું બોલ, શું લાવું? આમ આવને. ગઈકાલે તમને સાબુદાના જે પાણી બતાવ્યું તું, જોઈ શકો છો અત્યારે પાણી એકદમ સરસ ફૂલી ગયા છે અને થોડુંક આટલું પાણી રહ્યું છે. હવે મેં એને ગેસ ઉપર ચડાવી દીધું છે. હવે એના અંદર આપણે એક લોટો ભરીને આપણે હાલ પાણી નાખી, સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશ. મીઠું હંમેશા ઓછું જ નાખું. હવે એને સતત ઉભા રહીને હલાવતા રહેવાનું. જો તમારે એના અંદર ફ્લેવર ભાવતી હોય તો આના અંદર લીલા મરચાં કાં તો ચીલી ફ્લેક્સ અને જીરું નાખી શકો છો. હા, કલરિંગ કરવું હોય તો તમે ફૂડ કલર પણ અંદર નાખી શકો છો. અને આપણે એમાં કશું જ નહીં કરીએ, સિર્ફ વ્હાઈટ જ બનાવીશું. અત્યારે એક લોટો ભરીને પાણી નાખ્યું છે, હજી જરૂર પડશે તો આપણે આગળ નાખીએ, ત્યાં સુધી એને ઉકળવા દઈએ. હવે જોઈ શકો છો આપણે સાબુદાના આ રીતના આ ફોર્મમાં આવે, આવી રીતે પડે ને, એટલે આપણે ગેસ હા હવે હમણાં બનાવીએ. આવા મેં 3 ગ્લાસ ભરીને પાણી નાખ્યું હતું અને 1 લોટો એમ કરીને 3 ગ્લાસ અને 1 લોટો ભરીને પાણી નાખ્યું. એટલું સમાયું, જેમ જેમ આપણાને લાગે ઘટ થાય છે એમ એમ આપણે પાણી નાખતું જવાનું. પછી લાસ્ટમાં જોવાનું કે હવે આ રીતે આપણું પડી શકે છે અને પાતળી પાતળી સરસ આપણી પાપડી, સાબુદાની પાપડી સરસ પડે એ રીતે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનું, સાધારણ થોડું થળવા દેવાનું અને પછી આપણે અગાસીમાં આપણે નાની નાની પાપડી પાડીશું. ઉપર તમને દેખા બનશે તો વિડીયો બતાવીશ. આજે ખીરું એકદમ પરફેક્ટ પડ્યું છે, તમને દેખાતું નહીં હોય તડકાને લઈને. સીધું આપણે ચમચામાં મૂકીએ છીએ ને, મસ્ત ફેલાઈ જાય છે. આપણે ફેલાવવાની પણ જરૂર પડતી નથી. આ રીતે આપણે આજે મસ્ત એકદમ એક સરખું પડ્યું છે એટલે ફટાફટ હવે પડી જશે. આપણી સરસ બધી સાબુદાણાની પાપડી પડી ગઈ છે. જોઈ શકો છો 500 ગ્રામ સાબુદાણાની પાપડી આખા તારપત્રીમાં સરસ રીતે આવી ગઈ અને સરસ. આને એક દિવસ આજે એમને ઉપરની પર સુકાશે, કાલે પાછી પલટી મારવાની અને બીજું પર સુકાશે, એટલે આને સુકાતા 2 દિવસ લાગે છે. એક દિવસમાં સુકાઈ નહીં જતી, એટલે હંમેશા 2 દિવસ સરસ સૂકવીને જ પછી ડબ્બામાં ભરવી. અમારા કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારી સાબુદાણાની પાપડી કેવી લાગી. જુવારની ધાણી વખારી, એના અંદર પાપડ નાખ્યા. અમે પહેલાં 3-4 પર જેવું તેલ મૂક્યું, મીઠું
હળદર અને હિંગ એટલું ને કડી પત્તા એટલું નાખીને પહેલાં શેકી કાઢી ધાણીને અને પછી ઠંડી થોડું ગેસ બંધ કરી અને ખાંડ નાખી અને એક આઝાદનો જે આપણે ચવાણું લઈએ છીએ એમાં આવી પડીકી આવે છે, એમાં મરચું અને હિંગ સરસ ફ્લેવરમાં આવે છે. અમે આવી પડીકીઓ રવા દઈએ છીએ, ના હોય તો ઉપરથી તમે લાલ મરચું અને ખાંડ એ નાખી શકો છો. અને ઉપર મેં પાપડ થોડા ચાર પાંચ શેકી અને આમાં ભરી દીધા, હવે નાસ્તામાં ઉપયોગ કર્યો. હવે મકાઈની ધાણી આપણે વઘારીએ, એ જ કઢી મેં લઈ લીધું છે. એના અંદર હિંગ, કઢી પત્તા, હળદર, હળદર આમાં થોડીક વધારે નાખે ને તો ખૂબ ટેસ્ટી લાગે, અને મીઠું થોડુંક માપનું જ નાખવું. હું હવે ધાણી નાખી, ધાણી નાખી દીધી, સરસ આપણે મિક્સ કરી દઈએ. સાથે સાથે આ જાતની એક પડીકી આપણી પાસે પડી છે એ ખોલી નાખીએ. સરસ આ રીતે આપણે મિક્સ કરી લઈએ. જેમાં તેલ વધારે મૂકીએ ને તો ધાણી બધા ધાણીમાં સરસ મિક્સ થઈ જતું હોય છે અને ખાવાની મજા આવતી હોય છે. વઘારીને મૂકે તો બધા થોડી થોડી લઈને ખાઈ, એમને પડી રહી તો કોઈ ના ખાય. બે દિવસે વઘારું વઘારું કરતી હતી, મેં કુલાઈ વઘારી જ દેવા દે. મોડું બંધ રાખ અને બંધ કરી જાઓ ઉપર પંખો. સરસ મિક્સ થઈ ગયો છે. હવે એને ધીમા તાપે સરસ એને પહેલાં શેકી લઈએ, કારણ કે થોડા દિવસ દાણી પડી રહે ને તો હવા એ બહુ જાય છે. હળદર વધારે નાખે ને તો એનો કલર સારો એવો પકડાય છે અને ખાવામાં મજા આવે છે. આને પણ પછી આપણે ગેસ બંધ કરી અને ઉપરથી થોડીક દળેલી ખાંડ નાખીશું તો ખૂબ જ ટેસ્ટી થઈ જશે. અમે આ રીતે ધાણી વગાડી છે, તમે કઈ રીતે વગાડ્યું કોમેન્ટમાં ચોક્કસ શીખી દો. ચલો ભાઈ, અત્યારે છે ને ફ્રોડના સાથે આપણે ફ્રોડ કરવાનું છે. ટ્રાય કરું છું કે ફ્રોડ થાય છે કે નહીં. જે આખા ગામના પૈસા જે લૂંટતા હોય છે એ લોકોને હું અત્યારે લૂંટી શકું છું કે નથી લૂંટી શકતો? હાજી મેડમ, ગુડ મોર્નિંગ. આપકા ફોન આયા તો મેં ગાડી ડ્રાઈવ કર રહા થા. હા હા, તો એક દૂસરી મેડમ સે મેરી બાત હો ચુકી ના મેડમ? નહીં અભી નહીં આયે. ઓર અભી કે મેડમ, મેરે એક દોસ્ત સે મેરી બાત હુઈ થી ના, તો ઉસકો ભી એ કાર્ડ લેના હૈ, તો ઉસકા ભી આપકે ફોન આપકે ઉપર ફોન આયેગા. ઉસને મુજે બોલા, વો બોમ્બે તો આપ સર્વિસ દેતે હો ના, યે હા, તો મેં આપકા યે નંબર મેં દિયા હુઆ હૈ. ઠીક હૈ, તો એ નંબર થી કે દૂસરા મેરે કો પતા નહીં થા. કલ જો મેડમ કા ફોન હૈ વો નંબર મેને દિયા હુઆ હૈ કલ શામ કો. હા તો કોઈ નહીં મેડમ, તો મેં ઉસકો ફિર સે નંબર હી દે દેતા હું. હા જી મેડમ, ઓનલાઈન પે કર સકતે હૈ હમારી વેબસાઈટ, યે QR કોડ પર. મેડમ ઉસમે એક્ચ્યુઅલી હા મેડમ, એકચ્યુઅલી મેં પ્રોબ્લેમ ક્યાં હુઈ, આપણે જો કેશ ઓન ડિલિવરી કી બાત હુઈ થી ના, ઠીક હૈ, તો મેં ઉસકો કેશ ઓન ડિલિવરી કરવાના હું. બસ યે હૈ કી અગર આપ સર દે કે કુરિયર બોય તો આપકે પાસ આયા થા, આપકી ગલતી કી વજહ સે વો આપ રિસીવ. હા પણ મેડમ, વો આપ ઉસ આપને તો જો કુરિયર હુઆ તો આપકો કેશ ઓન ડિલિવરી કી હૈ ના ઉસમે અંદર, તો વો તો ઠીક હૈ. હા તો પેમેન્ટ કર દેંગે ના કુરિયર કંપની મે તો ફિર વો શ્યોર હો જાયેગા. હા તો વો વો ઉસકા ફો મેડમ, એક થોડી દિક્કત હોય તો આપ મેરે કામ કરોગે ક્યાં, એક મેરા કામ કરોગે ક્યાં? મેરે ગૂગલ પે કે અંદર મેરે સિર્ફ 1100 રૂપિયા ગૂગલ પે કર દો ના, તો મેરા પેમેન્ટ આયેગા ના? ઠીક હૈ, તો મેં શામ કો આપકો 1100 કર દેતા હું, ઓર એક રૂપિયે કા પેમેન્ટ ભી કર દેતા હું, તો મેરા કામ હો જાય મેડમ. આપ સિર્ફ 1100 રૂપિયે કા મેરા ગૂગલ પે કર દો, મેં આપકો શામ કો કરવા દેતા હું. તભી આપ મેરા કોલ એક્ટિવેટ કરવાના, મેરા જો કાર્ડ હૈ ના તભી મેરા એક્ટિવેટ કરવાના, ઉસકે પહેલે મત કરના. તો મેડમ જરા રિક્વેસ્ટ, હમ્બલ હમ્બલ મેડમ મેડમ મેરી હમ્બલ રિક્વેસ્ટ હૈ સમજો,
मैं आपको सामने कस्टमर भी दे रहा हूँ, ठीक है। मेरे यहाँ थोड़ी दिक्कत हो चुकी है ना पेमेंट के लिए, क्योंकि मैं जो कैश ऑन डिलीवरी मुझे करना है, समझो मेरे पास कैश तो पड़ी है और आपने तो मेरे को बहुत बढ़िया डिस्काउंट मेरे को दे दिया हुआ है कि 3500 बदले मेरे को 3000 पे करना, उसके लिए आपको थैंक यू सो मच मैडम। बट अभी आप मेरे को 1100 का सिर्फ गूगल पे कर दो। हाँ तो मैडम मैं वही बोल रहा हूँ, तो मैं उसको क्या मैं कैश पेमेंट दे दूँ ना, समझो सिर्फ मेरे को 1100 रुपए मेरे पास कम हो रहे हैं, तो आप मेरे को 1100 गूगल पे कर दो, तो आपको मेरे पास जब भी शाम को मेरा पेमेंट आने वाला है ना, ठीक है, उसके अंदर मैं आपको पेमेंट डाल देता हूँ मैडम। हम्बल रिक्वेस्ट है मैडम मेरी, तो क्या वो कुरियर बॉय का जो चक्कर खा रहा है ना 2 दिनों से, तो कम्प्लीट हो जाए मैडम। मैं कीपैड से बात कर रही हूँ आपसे। क्या मैडम? मैं आपसे कीपैड से बात कर रही हूँ। मैडम जरा आप किसी आपके ऑफिस में जरा बात करो ना मैडम, कि 1100 रुपए के वो तो क्या मैं आपको शाम को करवा देता हूँ ना, तो कुरियर वाला जो बंदा है ना वो वापस ना आ जाए। हाँ बात करो मैडम, 1100 रुपए से पे करना है आपको। ये फ्रॉड नहीं साथ है, फ्रॉड करिए छे जो ये छे पैसा आवे छे के नहीं आवता। लेट्स सी 1100 रुपया आवी जाने साहब, खरेखर करीबो ने जो चप्पल वेचू, चप्पल बराबर चप्पल वेचवाना छे 1100 रुपया हो चलो करवानो तो गरीब ना नाम नो चप्पल लेता हूं, गरीब ने चप्पल पहरा हूं जो आज हमें एक हमारा सोसाइटी पास मॉल करनी छे ले लो એમાં આવેલા છે સરસ બધી વસ્તુ છે આજે જોઈને અમને ખૂબ આનંદ થયો, ચલો ટાઈમ મળ્યો છે તો કંઈક જોઈએ, મોલમાં આવ્યા છે તો જ્યુસ બનાવવાનું છે, કટર કરવાનું છે કે આપણા લાયક શું વસ્તુ પડી છે જોઈએ, બધી આઈટમો બહુ મસ્ત છે। આ માલપુર ડાઉનમાં છે, મહેસાણાનો હોય તો ચોક્કસ વિઝિટ કરજો, ખૂબ સરસ છે। આ બધું પ્લાસ્ટિકની વસ્તુ છે, આ બધી કાચની વસ્તુ છે, ઉપર ગ્લાસ છે, આ બધી ડીશો છે, આ ટિફિનના બોક્સ ને બધું છે, ભાવ બધો રિઝનેબલ છે। આ બુક્સનરી છે છોકરાઓને માટે, બધું છે બધી આઈટમો બહુ જ મસ્ત છે। રૂમાલો છે, ટુવાલ, આ પગલું છણિયા છે, સારો બધો ભાવ કરેલો છે, છોકરાઓના રમકડા છે, અહીંયા ડબ્બા ડૂબી છે બધા, અહીંયા બોટલો છે, અહીંયા ગરવા ખરી છે, બધી સરસ બધી આઈટમો છે, અહીંયા મગ છે, બધી સ્કીમો આવેલી છે, ખૂબ સસ્તી સ્કીમ છે। આ 3 વસ્તુ છે, 3719 રૂપિયામાં, આ છે 3800, આ કુકર, આ તવી અને આ કઢાઈ, 3 વસ્તુ 3771, આ 3879માં 3 વસ્તુ છે, એકદમ ભારે છે, વજનવાળું છે, બધું સસ્તું છે, થોડું થોડું અહીં ભાવ છે, આ બધામાં ડિસ્કાઉન્ટ છે। આ કુકર છે 1700 રૂપિયામાં, મેં હાલ 1000 રૂપિયાનું લાવી હતી, પણ આ એના કરતાં પણ સારું કુકર છે। આ બધી વસ્તુ આઈટમમાં તમને ખાસું એવું ડિસ્કાઉન્ટ મળી જશે। આ બોસ, આ બોસનું છે એવો 1420 રૂપિયાનું, 1850 રૂપિયાની કિંમત છે। આ બધા કુકરોમાં પણ સારું એવું ડિસ્કાઉન્ટ છે, બધી આઈટમો બહુ જ મસ્ત છે। અહીંયા દાદરમાં પણ બધું આપેલું છે, કચરાનો બોક્સ, આ તમારે કપડાં સૂકવવાનું છે, આ પણ કચરાનું એ છે,
આઈટમો બધી સારી સારી છે. બીજો માળ છે ને આખી બધી આઈટમો છે, સાબુ, ઘી, પાવડર, કપડાં ધોવાનું બધી વસ્તુ રાખેલી છે બીજા માળ. અહીંયા સીડીઓ પણ મળે છે અને સાબુની પેટી પડી છે. સીડીઓ જોવી ચૂકવાનું છે. સીડીની કિંમત છે 3,280 રૂપિયા. સારી એવી મજબૂત સીડી છે અને એલિમનની સીડી છે 3,800 ની અને આ સીડી છે 3,150 રૂપિયાની. અહીંયા સાબુ છે, ચોખા, દાળ, બધી આઈટમો તમને અહીંયા છેલ્લા નીચે ફર્સ્ટમાં બધી આઈટમો છે. સાબુ, તેલ બધું મળે છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે તાંદેલાની ભાજી બને તમારી સાથે રેસીપી શેર કરો. ચાર પાક પડી જેવું તેલ મૂકી દીધું છે. લીલા મરચાં, લસણ અને ડુંગળી અને મેથી, સૂકી મેથીને મેં ક્રશ કરી લીધી છે. સરસ બધું આપણે ચોખ્ખો કરી લઈએ. તાંદેલાની ભાજીમાં મેથી, સૂકી મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, હિંગ, ગરમ મસાલો, લાલ મરચું, ધાણાજીરું. ભાજી છે એટલે હંમેશા મીઠું બહુ જ માપનું નાખીશું. એના અંદર ઘણા લોકો રીંગણ પણ નાખતા હોય છે અને હવે કેરીની સિઝન આવશે એટલે આના અંદર કેરી પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. ના હોય તો છેલ્લા લાસ્ટમાં તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો. ધીરે ધીરે કરી અને બધી ભાજી આપણે અંદર નાખી દઈશું. જેમ જેમ સોસવા છે એમાં આપણે ભાજી નાખતા દઈશું. આ રીતે બધી ભાજી આપણે અંદર નાખી દઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી ભાજી કેવી લાગે. ચલો ભાઈ, 9 વાગ્યા છીએ, ઘરમાં ગરમ કઢી. હા હા હા, એ બબી, એ મારું બાબુ. હા ના ચાલશે, ગરમ કરીને ઘરમાં ગરમ ખાવા માટે પહેલું આવવું પડે પણ એ આપણા માટે પોસિબલ નથી. શું કેવું એ તે બોલતો નહીં એટલે એને કાલે કદાચ તમને હું કહી છે. અરે જોરદાર મરી એવા કંટાળ્યા તો ભાવેશ ની રાહ જોતા હતા. ભાવેશ આવ્યો 10:30 વાગે અને પ્રોબ્લેમ થઈ ગઈ સોલ્ટ આઉટ. ભાઈ આમ રાહત થઈ, જીવને શાંતિ થઈ. કોઈ જગ્યાએ દુકાન ની અંદર કોઈ દુકાન માં વિડીયો બનાવવા જાવ તો કેવું જગ્યા બેવું ને તો કે આનું કસ્ટમર કેમ ના હતા, તમે કેમ કસ્ટમર આ લાગ્યા, એવું એવું જાણવા મળે. મારે બી એવું બે કસ્ટમર છે સતલાસણા નો, તો આખો દિવસ હવે નવરા બેઠા હો અને કોઈક દિવસ હું જઉં ને એવો તરત ઘરાક દોડીને આવો. અને 3-4 વખત એમને મને કીધું કે વિશાલ ભાઈ તમે જ્યારે પણ આવો ને તો મારી દુકાનમાં કોઈક ને કોઈ ઘરાક આવો એટલે આવે, બાકી હવારથી હું નવરો બેઠો. અમુક ને યાર પગલા સારા હોય, જીવનમાં આવવાથી
એની પગલી શુભ બની જાય. પછી અડધો ગુણો કલાક મારે મમ્મીના રૂ ભાવેશના થોડીક અલગ પ્રકારની ડિસ્કશન ચાલતી હતી. એ પાછી ડિસ્કશન બહુ લાંબી થઈ ગઈ, કારણ કે ઘર સફા જરૂરી છે. માસી કયું મરચું વાપરો છો? લીલું લીલા મરચું સુકવણી કરી હતી અને એ જ મરચું હાલ તો સીઝન નું મરચું નહીં ભરે. બાકી એવું કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડ ફિક્સ નથી હોતી, કોઈ રખડતો રખડતો ભાઈ આવી જાય અને આ લોકો મસ્કા મારી જાય તો લઈ લઈએ તો લઈ લેવાનું. સર ભાઈ જય શ્રી કૃષ્ણ. માસનો શાક ખૂબ જ સરસ, તેમનો ડ્રેસ ખૂબ સરસ, બેડશીટ ખૂબ સરસ, ફ્રોન્ટની માહિતી આપ ખૂબ સારી આપી. આજના કહેવાતા મોડર્ન કોમ્પ્યુટરના ટાઈમમાં સૌથી વધારે ધોખાવડી થતી હોય છે. સોલર માટેની માહિતી પણ સરસ આપી. ખરેખર બેન આજકાલમાં જે બધા ફ્રોડ થાય છે અને બહુ નેક્સ્ટ લેવલના હોય છે, આજે ફ્રોડના સાથે ફ્રોડ કરી નાખી પણ સક્સેસફુલ. બીજો કોઈ પાછો કંઈક કોલ આવવાનો છે કે કાલે પણ તમને ઇન્ફોર્મેશન આપીશ. 10,000 એટલી કોમેન્ટ હતી, ખરેખર આજ તમારી કમર આવી ગઈ. આવા લોકોને શું અલગ થઈ જશે, શું પ્રોબ્લેમ થઈ જશે? ખાલી આમ કોમેન્ટમાં કહેજો કે એવું તો ખૂબ પ્રોબ્લેમ થઈ જશે, જેમાં હસતા મોઢે સોલ્વ કરીએ છીએ. અને એવી પ્રોબ્લેમ તો સોસાયટી જોવા આવી હતી, 5-10 જણા તો સજેશન આપી ગયા. એવી પ્રોબ્લેમ હતી, હસતા મોઢે સોલ્વ કરી છે. એ સોલ્વ તમને કાલના બ્લોગમાં જોઈશું કેવો મેળ પડશે, તમને 100% કહેશું. જો કાલ કદાચ પ્રોબ્લેમ ફરીથી પ્રોબ્લેમ થઈ, હવે ના હવે બરાબર થશે તો વળી લાઈવ બતાવીશું ભાઈ આવી પ્રોબ્લેમ છે અમારા ઘરમાં. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીની સાથે. ત્યાં સુધી અમારે પૂરા જાય જય હિન્દ ભારત પર થકી જાય. અને વિડીયો કેમ તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને ભૂલતા નહીં. રાધે રાધે. અને બીજી ખાસ વાત, 2-3 દિવસ છે ને હીટવેવની આગાહી આપેલી છે. લગભગ લગભગ આજે કંઈક 42 ડિગ્રી ટેમ્પરેચર જતું રહ્યું, એટલે 42 અને 43 ડિગ્રી કંઈક રહેવાનું છે બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, શક્ય હોય તો બહાર વધારે જવું નહીં બરાબર. સાંજે 5 વાગ્યા પછી કામ પતાવવાના. જોકે હું તો આખો દિવસ ઓફિસમાં છું એટલે મને કોઈ તકલીફ નથી, પણ ભયંકર ગરમી ચાલુ થઈ ગઈ છે તો ખાસ ધ્યાન રાખજો. લીંબુ પાણી ને ફૂલ પાણી પીતા રહેજો બરાબર. બરાબર ને? પછી શું પીવાનું? શેરડીનો રસ પીવાનું. શેરડીનો રસ પીવામાં મીઠું નહીં નાખવાનું, એમને કોરો કોરો શેરડીનો રસ પીવાનું. આ બધું પીતા રહેજો. અને ઘણા 2-3 દિવસે લોકોનો બર્થડે આવતો નથી, તો યાર કોમેન્ટ કરો યાર, જેનો જેનો જન્મદિવસ હોય ત્યાં કેક ખાવાનો અમે ઈચ્છા થઈ. ચલો.